नमस्कार, હું કેએમ ડાભી. મારી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓને અને વહાલા બાળકોને ફરીથી આવકારું છું. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14 ભારત સ્થાન ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ 2ની અંદર અંત તરફ આગળ વધી રહ્યા છીએ અને પાઠની અંદર છેલ્લો ટોપિક જે ભારતમાં જમીનના પ્રકારો એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે જે તમને સવિસ્તાર ઉત્તર એટલે કે 4 માર્કના પ્રશ્નોની અંદર પૂછી શકાય છે અને ભારતની અંદર કયા કયા પ્રકારની જમીનો આવેલી છે એની માહિતી પણ તમને ઉપયોગી થશે. તો આજે આપણે ભારતના જમીનના પ્રકારો વિશેની સમજૂતી મેળવીશું. તો ફરીથી વિદ્યાર્થીઓ, હજુ સુધી આપ જો મારી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ કરી લેજો. જ્યાં તમને જરૂર જણાય તો કોમેન્ટ પણ કરી શકો છો અને હા, બેલ આઇકોન દબાવવાનું ચૂકશો નહીં જેથી કરીને તમને નોટિફિકેશનમાં મારો નવો વિડીયો તરત જ મળી શકે. તો શરૂઆત કરીએ છીએ ભારતમાં જમીન વિશેની માહિતીની. તો જોઈએ જમીન અને તેનું વિતરણ. વિદ્યાર્થી મિત્રો, તમને જાણો છો જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ મહત્વની છે. એટલે માત્ર ખેતી કરવા માટે જ નહીં પરંતુ આની આ સિવાય પણ જમીન આપણે ખૂબ જ મહત્વની છે. તો જમીન વિશેની તમને સંકલ્પના પૂછી શકાય છે વિદ્યાર્થીઓ કે જમીનની સંકલ્પના જણાવો. તેની અંદર આ લખી શકાય છે બીજો ટોપિક કે જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનની તેની પાતળી છાલ સાથેનો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. આમ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ફરીથી વિદ્યાર્થીઓ, તમને જે સવિસ્તાર ઉત્તરની અંદર 4 માર્કનો પ્રશ્ન તો આઈએમપી છે જ, પરંતુ તમને આ સંકલ્પના પણ પૂછી શકાય છે. જમીનની સંકલ્પના જણાવો. તો એમાં લખી શકો, જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ સફરજનને તેની પાતળી છાલ સાથેનો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. અને છેલ્લે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. તો જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશેની માહિતી થોડીક આપણે જોઈ લઈએ. તો જમીન એ ખડકોના ખવાણથી ફલિત થાય છે, એટલે કે પેદા થાય છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ વગેરેના પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. એટલે કે જે અમુક પદાર્થો ભેગા થાય છે એ સડે છે અને જુદા જુદા જે પરિબળો છે એના પર અસર કરે છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. ત્યારબાદ આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેંગોલિથ તરીકે ઓળખાય છે. તો ફરીથી તમને ટૂંકમાં ઉત્તરની અંદર પણ પૂછી શકાય છે રેંગોલિથ એટલે શું. વિદ્યાર્થીઓ, આગળ પણ તમને જણાવ્યું હતું કે જ્યાં પણ અલગ કલરનો ઉપયોગ કરેલો હોય એ જરા ધ્યાન આપશો, જે અગત્યનું છે એવું સમજવું. તો રેંગોલિથનો અર્થ સમજાવો. તે કે જ્યાં ભૂમિ આવરણમાં ખડકોના જે નાના મોટા કાંકરા, ટુકડા, માટી, રજ વગેરે હોય છે જે રેંગોલિથ તરીકે ઓળખાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે, તે પછી તે જૈવિક દ્રવ્યો હવા અને પાણી સાથે ભળે છે, છેવટે તેમાંથી જમીન બને છે. આમ જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. તો અત્યાર સુધીમાં 2 અગત્યના પ્રશ્નોની વાત કરી. જમીનની સંકલ્પના જણાવો, રેંગોલિથ એટલે શું. તો રેંગોલિથ એટલે શું, તો કે ભૂમિ આવરણમાં ખડકોના જે નાના નાના ટુકડા છે, કાંકરા છે, માટી છે, રજ એ છે જેને રેંગોલિથ તરીકે ઓળખવામાં આવે છે, જે કેવળ ખનિજ દ્રવ્યો છે, જે ખનિજ દ્રવ્યો હવા અને પાણી સાથે ભળે છે અને છેવટે જમીન બને છે. આમ જમીનની પ્રક્રિયા એટલે કે જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયની પ્રક્રિયા ગણવામાં આવે છે. હવે આપણે ભારતના જે મહત્વના પ્રશ્ન એટલે કે ભારતમાં જમીનના જે પ્રકારો છે એના વિશેની સમજૂતી મેળવવાના છે, જે તમારા માટે 4 માર્કનો પ્રશ્ન આઈએમપી છે. તો જોઈએ ભારતમાં જમીનના પ્રકારો. તો ભારતમાં જે જમીનો છે એને મુખ્યત્વે 6 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે, જેને આપણે ડિટેલપૂર્વક જોવાના છે, પરંતુ એના નામ માત્ર આપણે જોઈ લઈશું. પહેલું કાપની જમીન, બીજું કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજું રાતી જમીન, ચોથું પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન. તો આ 6 પ્રકારની જમીનોની આપણે નકશા સહિતની કયા રાજ્યોની અંદર ક્યાં જમીન કેવી આવેલી છે એની માહિતી આપણે જોવાના છે, જે રસપ્રદ છે. તો ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ. હવે આપણે પહેલાં જમીનના પ્રકારોની અંદર પહેલું કાપની જમીન. તો બાજુના નકશાની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા કલરનો ઉપયોગ કરેલો છે અને એ જ શક્ય હોય ત્યાં સુધી એ જ કલરનો ઉપયોગ મેં પણ આ વિડીયોની અંદર એટલે કે જે ટાઈપની અંદર મેં તમને કરેલો જોવા મળશે. તો જોઈએ પહેલાં કે જેની અંદર કાપની જમીન તમને પીળા કલરની જોવા મળશે. તો જુદા જુદા રાજ્યોની અંદર એ કાપની જમીન આવેલી છે. તો જોઈએ કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે.
કાપની જમીનના બે પ્રકાર ખદર અને બાગર આગર પણ આપણે આ બે શબ્દોની સમજૂતી મેળવી છે છતાંય ફરીથી સમજૂતી મેળવીશું તો ખદર કોને કહેવાય અને બાંગર કોને કહેવાય એની સંકલ્પના પણ તમને પૂછી શકાય છે તો શરૂઆત કરીએ છીએ પહેલાં ખદર વિશેની કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે જો નવો કાપ હોય તો એને ખદર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નદીઓ પોતાના નિક્ષેપણ સાથે જે નવો કાપ ઢસડી લાવે છે અને જે જમીન બનાવે છે તેને ખદર તરીકે ઓળખવામાં આવે છે પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે એટલે કે આ જે જમીન છે એ રેતાળ જમીન જોવા મળે છે જે નવો કાપ હોય છે જ્યારે બીજું બાંગર કે જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીનને બાંગર તરીકે જાણીતી છે તો નવો કાપ તો ખદર અને જૂનો કાપ તો બાંગર આ બાંગર જમીન છે એના વિશેની માહિતી તે ચીકણી અને ઘેરા રંગની હોય છે એટલે કે ખદર જમીન છે રેતાળ હોય છે જ્યારે બાંગર જમીન છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે કાપની જમીન દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે તમે જોઈ શકો છો કે પીળા રંગનો નકશો વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં નકશાનો ઉપયોગ આપણે કરશું જેથી કરીને તમને નકશા પૂર્તિની અંદર પણ જમીનના પ્રકારોમાંથી કોઈ પણ એક પ્રકાર પૂછે તો તમને સહેલાઈથી આવડી શકે તો પીળા કલરનો રંગ તમે ઘણી જગ્યાએ જોઈ શકો છો જ્યાં કાપની જમીન આવેલી છે આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાવ એટલે કે આમાંથી ખૂબ વધારે પડતું ઉત્પાદન થતું જોવા મળે છે તો જોઈએ આપણે કે ભારતના કયા કયા રાજ્યમાંથી આ કાપની જમીન આવેલી છે તો વિદ્યાર્થીઓ ત્યાં પણ મેં પીળા કલરનો ઉપયોગ કરેલો જોઈ શકો છો પંજાબ ઉત્તરપ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ આવા રાજ્યોની અંદર આ કાપની જમીન આવેલી જોવા મળે છે તો ફરીથી કાપની જમીનમાંથી બે અગત્યની સંકલ્પનાઓ જોઈ ખદર અને બાગર એ બંને વિશેની માહિતી અને કાપની જમીન જો તમને પરીક્ષાની અંદર નકશાપૂર્તિમાં પૂછાય તો યાદ રાખી શકો કોઈ પણ એક રાજ્ય પંજાબ ઉત્તરપ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળની અંદર કાપની જમીન આવેલી છે બીજું છે કાળી જમીન તો જોઈએ નકશાની અંદર પણ કાળી જમીનનો ઉપયોગ તમે આછા ગુલાબી કલરનો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ તે દર્શાવેલું જોવા મળે છે તો જોઈએ કાળી જમીન વિશે આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે તો આ તમામ રાજ્યોની અંદર કાળી જમીન જોવા મળે છે તો કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણવામાં આવે છે આ જમીન ચીકણી અને કશવાળી હોય છે તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે આ કાળી જમીનની લાક્ષણિકતા છે તે ચીકણી અને કશવાળી હોય છે અને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે આપણે આગળ ખડકોના ત્રણ પ્રકારો જોયા છે એમાંથી રૂપાંતરિત ખડકમાંથી આ જમીન તૈયાર થયેલી હોય છે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે તેથી તો કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે આપણે કપાસના પાક માટે આ કાળી જમીન ખૂબ અનુકૂળ છે અને ગુજરાતમાં આપણે જોઈએ કપાસનો પાક ખૂબ સારો થાય છે આમ અલગ કલરનો ઉપયોગ તમે જોઈ શકો છો તો કાળી જમીન એ કપાસના પાક માટે ખૂબ અનુકૂળ ગણવામાં આવે છે તો આ જમીન રેંગુ નામે પણ ઓળખાય છે ઘણી વખત તમને એ પણ ટૂંકા પ્રશ્નની અંદર પૂછી શકાય છે રેંગુર કોને કહેવાય તો કે કપાસ માટે જે કાળી જમીન વધારે અનુકૂળ છે અને ખૂબ જાણીતી બની છે એ જમીનને ઘણી વખત કાળી જમીનને રેંગુર તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીં આપણે બીજી જમીનનો પ્રકાર કાળી જમીન એના વિશેની માહિતી મેળવી તમે નકશાની અંદર યાદ રાખી શકો છો કે કાળી જમીનનું જ્યારે પૂછાય ત્યારે તમે ગુજરાતની અંદર કાળી જમીન દર્શાવી શકો છો જેથી કરી નકશા પૂરતીના માર્ગ તમે ઝડપથી મેળવી શકો ત્રીજું છે રાતી જમીન તમે જોઈ શકો છો નકશાની અંદર રાતી જમીન માટે લાલ એટલે કે ડેન્જર જે આપણે કહીએ છીએ એ લાલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો જોઈએ આપણે અંદર આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આ રાતી જમીન આવેલી છે એટલે કે જ્યાં જ્યાં આગ્નેય અને રૂપાંતરિત ખડકો આવેલા છે તમામ જગ્યાએ રાતી જમીન આવેલી છે તેની અંદર લોહ તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે તમે જો અલગ કલરનો ઉપયોગ કર્યો છે જે લગભગ લાલ કલર તમને દેખાશે કે જે જમીનની અંદર લોહ તત્વ અને સેન્દ્રીય તત્વો છે એને કારણે જમીનનો રંગ તમને રાતો દેખાય છે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે એટલે કે તેમાંથી ઘણી બધી ઉપજ મેળવી શકાય છે તો જો તમે કઈ કઈ જગ્યાએ મળે છે કાળી જમીન રાતી જમીન તો ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે તો રાતી જમીન માટે પણ તમને નકશાપૂર્તિમાં પૂછી શકાય તો કોઈ પણ એક રાજ્ય તમે યાદ રાખી શકો છો તો રાતી જમીન માટે તમે જે લાલ કલરનો નકશામાં જોઈ શકો છો તો અહીં રાજ્યો મેં લાલ કલરથી દર્શાવેલા જોવા મળશે
तो અહીં રાતી જમીનને તમે ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડની અંદર જોવા મળે છે એનો રંગ રાતો શા માટે છે તો કે તેમાં લોહ તત્વ અને સેન્દ્રીય તત્વને કારણે એનો રંગ રાતો દેખાય છે આગળ પડખાવ જમીન કે જેને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે તો જોઈએ એની અંદર કે નકશાની અંદર તમે જોઈ શકો છો કે ગ્રીન કલર લીલા કલરનો ઉપયોગ કરીને લેટેરાઇટ જમીનને દર્શાવવામાં આવી છે જ્યાં પણ લીલો કલર દર્શાવ્યો છે ત્યાં પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન આવેલી છે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે કે જ્યાં વરસાદ ખૂબ વધારે પડે છે અને જમીનનું જ્યાં ધોવાણ થાય છે ત્યાં પડખાવ જમીન તૈયાર થાય છે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચા સ્તરમાં ઉતરે છે એટલે કે જમીનનું ધોવાણ થાય છે એટલે કે પોષક તત્વો જે ઉપર હોય છે એ નીચલા સ્તરમાં ઉતરે છે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે એટલે કે એમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોવાને કારણે એમાંથી બહુ વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાતું નથી અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે આ પથ્થરોના ધોવાણથી અહીં જમીનની રંગ એ રાતા રંગનો જોવા મળે છે તે કે પડખાવ જમીનની અંદર પણ તમને જ્યાં લાલ કલર જોવા મળે છે ત્યાં બીજું કશું જ નથી પરંતુ લોહ અને એલ્યુમિનિયમનું તત્વ આવેલું છે જેના પરથી એ જમીનનો રંગ લાલ જોવા મળે છે તો આવી જમીન તમને દક્ષિણના પહાડી પ્રદેશ એટલે કે કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોની અંદર જોવા મળે છે તો વિદ્યાર્થીઓ પડખાવ જમીન જે છે એટલે કે લેટેરાઇટ જમીન છે તે ગ્રીન કલર દર્શાવ્યું છે તો એ રાજ્યો પણ મેં ગ્રીન કલરથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો કે પડખાવ જમીન કર્ણાટક કેરળ અને ઓડિશા જેવા રાજ્યોની અંદર પડખાવ જમીન આવેલી છે તો આમ દરેક જમીન માટે એક એક રાજ્ય તમે યાદ રાખી શકો જેથી કરીને તમને નકશા પૂર્તિની અંદર સરળતા રહે પાંચમું પર્વતીય જમીન કે જેની અંદર તમે નકશાની અંદર જોઈ શકો છો કે રાખોડી કલરનું પર્વતીય છેલ્લેથી બીજું સ્થાન પર્વતીય જમીનનું પણ દર્શાવેલું છે જે ઉપર તમે જમ્મુ કાશ્મીર લદ્દાખ અને આ બાજુ ભૂતાનની આજુબાજુ તમે જોઈ શકો છો કે ત્યાં પર્વતીય જમીન આવેલી છે જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે જોકે અલગ અલગ સ્થળો પર તે વિભિન્નતા ધરાવે છે શિવાલિક પર્વતીય શ્રેણી પર આ જમીન ઓછી કશવાળી અને અપરિપક્વ જણાય છે એટલે અલગ અલગ જગ્યાએ તેનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે કોઈ જગ્યાએ અપરિપક્વ જણાય છે કોઈ જગ્યાએ ઓછી કશવાળી જોવા મળે છે તો આ જમીન રેતાળ છિદ્રાળુ જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં મોટેભાગેના પર્વતો એટલે કે ડુંગરો આવેલા છે એવા વિસ્તારોની અંદર આવી જમીન જોવા મળે છે તમે જોઈ શકો છો કદાચ જોવામાં તમને થોડીક તકલીફ પડશે પરંતુ જે કલર છે એના કલરનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે કે પર્વતીય જમીન છે એ મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વની પર્વત શ્રેણીઓ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે બને ત્યાં સુધી નકશામાં જે કલર છે એ જ કલરનો ઉપયોગ મેં રાજ્યનો નામ લખવાનો પ્રયત્ન કર્યો છે તો અહીં પર્વતીય જમીન પણ જુદા જુદા રાજ્યોની અંદર તમે જોઈ શકો છો અને છેલ્લે રણ પ્રકારની જમીન કે જ્યાં રણ પ્રદેશ આવેલો છે જ્યાં તમે જોઈ શકો છો છેલ્લે રણ પ્રકારની જમીન એમાં આછા બ્લુ કલરનો ઉપયોગ કરેલો જોવા મળે છે જે ભારત ઉપર રાજસ્થાનની અંદર એ દર્શાવવામાં આવેલો છે તો જોઈએ કે આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તાર એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોની અંદર આ રણ પ્રકારની જમીન જોવા મળે છે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ કચ્છના રણની અંદર આ રણ પ્રકારની જમીન જોવા મળે છે એ જ રીતે રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં પણ આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે એટલે કે જે ક્ષારકણોનું પ્રમાણ વધારે છે અને જૈવિક પદાર્થો જે છે એ ઓછા જોવા મળે છે પરંતુ સિંચાઈની સગવડ હોવાથી આ જમીનમાં પણ ખેતી હવે શક્ય બની છે એટલે કે અત્યારે ત્યાં પણ નહેરો દ્વારા ત્યાં ખેતી કરવામાં આવે છે આમ રણ પ્રકારની જમીનની અંદર તમે જોઈ શકો છો કે આછા બ્લુ કલરનો ઉપયોગ પણ મેં રાજ્યના નામ લખવામાં પ્રયત્ન કર્યો છે તો આ રીતે આપણે જે જમીનના છ પ્રકારો છે એના વિશેની માહિતી મેળવી આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વિવિધતાને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે તો અહીં આપણે ભારતની જમીનના પ્રકારો જણાવી તેની વિસ્તૃત માહિતી આપો જેવો મુદ્દાસરનો પ્રશ્ન જે તમને ચાર માર્કની અંદર પૂછી શકાય એ પ્રશ્ન આપણે નકશાની સમજૂતી માહિતી મેળવી તો અહીં આપણે પાઠ નંબર જે હતો તે પાઠ એટલે કે ભારતીય સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશેની માહિતી કે જે પાઠ નંબર 14ની માહિતી અહીં આપણે પૂરી કરીએ છીએ હવે પછી નવા વિડીયોમાં મળશું જય જય ગરવી ગુજરાત